નમસ્કાર બાળમિત્રો, જ્ઞાન મજરી વિદ્યાપીઠ મહુવામાં આપનું હાર્દિક સ્વાગત છે. ભુડિયા રમેશ બી. તો બાળકો, હવે આપણે જોઈએ તો આપણા અભ્યાસમાં વાત કરી પર તો પ્રશ્ન બે સરવાળો કરો. તો સરવાળા કરવામાં ખબર હોય કે વચ્ચે આપણે પ્લસ નિશાન પહેલા મૂકી દઈએ તો 3mn નિશાની માઇનસ હોય તો ના કઈ આવી જાય માઇનસ 5mn વત્તા 8mn માઇનસ 4mn. હવે આપણે બાદબાકી કરશું, બબે સ્ટેપની કરતા જવાની લાગે તો બે આ પદ અને બે આ પદ. તો 5 માંથી 3 જાય તો 2 પણ કેવા માઇનસ 2n, 8 માંથી 4 જાય તો 4 પણ કેવા મોટા 4mn. હવે 4 માંથી 2 જાય તો 2mn પણ મોટાની નિશાન. સરળ ઝડપથી આપણને આવડી જાય એવું, આની અંદર બીજું કાંઈ પણ નથી. હવે આ દાખલો જોઈએ તો પહેલા આપણે ટી માઇનસ 8tz પ્લસ 3tz માઇનસ ઝેડ પ્લસ ઝેડ માઇનસ જ્યાં અલ્પ વિરામ છે ત્યાં સરવાળો કહી ત્યારે પ્લસ ની નિશાની મૂકવાની અને બાદ બાકી કહી તો માઇનસ ની નિશાની મૂકવાની. બીજું એમાં કાંઈ કરવાનું થતું નથી. હવે સૌ પ્રથમ સજાતી પદ ક્રમમાં ગોઠવી દેવાના. ટી વાળું પદ, ટી વાળું પદ અહીંયા કેવું છે માઇનસ, અને ટી ઝેડ વાળું પદ છે માઇનસ 8tz પ્લસ 3tz માઇનસ ઝેડ અને પ્લસ ઝેડ. સજાતીય પદ આપણે ક્રમમાં ગોઠવ્યા. આપણે જોઈએ તો ટી માંથી ટી જાય તો 0, ઓછે વધતે ઓછા 8 માં 3 જાય તો 5 મોટાની નિશાન ટી છે માઇનસ 5 અને માઇનસ ઝેડ ને પ્લસ એટલે પૂરું જામ એવો માઇનસ 5 ટી. સર આમાં આપણને કાંઈ કરવું છે નહીં, સાદો રૂપ જે આપો એની અંદર તમારે ધ્યાન રાખવાનું તો પછી કઈ વાંધો આવશે નહીં. તો બાળકો હવે આપણે પ્રશ્ન 3 કે માઇનસ 7 mn પ્લસ 5 પ્લસ 12 mn પ્લસ 2 પ્લસ 9 mn માઇનસ 8. જો સંખ્યા પહેલા વાત માઇનસ હોય તો માઇનસ આપણે તરત મૂકી દેવા, માઇનસ પ્લસ હોય તો માઇનસ. શા માટે કે આગળ બે નિશાની માઇનસ હતી. હવે આપણે 7 mn mn માં પદ આવી જુઓ એટલે 12 mn બીજું mn પદ આ 9 છે 9 mn અને mn વાળ પદ માઇનસ mn. હવે પ્લસ 5 પ્લસ 2 માઇનસ 8 ને માઇનસ આપણે બધા જ પદને ક્રમમાં ગોઠવી દીધા. હવે જુઓ આ સરવાળો શીખવાડું. આ 7 12 માંથી આ પ્લસ છે માઇનસ, અને 12 માં 7 જાય તો 5 એટલા મધ્યે 5 mn એટલે 5 mn. હવે આ 9 માંથી 1 જાય એટલે 8 પણ કેવા પ્લસ 8 mn. 5 ને 2 7, 7 ઓછે ઓછે વત્તા 8 ને 3 11 કેવા 3 11 એટલે 8 ને 5 કરી તો 13 mn. 11 માંથી 7 એટલે 4 પર મોટાની એટલે 13 mn માઇનસ 4 અનુકૂળતા મુજબ તમે લખી શકો એટલે જરૂર નથી. પહેલા પ્લસ કરી નાખવાનું, પછી સજાતીય પદમાં ગોઠવવાનું અને પછી તમે ડાયરેક્ટ જવાબ લખો તો પણ હાલે,
અને બબે પદનું સાદુરૂપ આપીને જવાબ લખો તો પણ હાલે ખોટું પડે નહીં. હવે આપણે એક્ઝામ્પલ 4 જોઈ a plus b minus 3 plus b minus 3 b minus a વત્તા 3 plus a minus b વત્તા 3. હવે a પદ બીજું a પદ ક્યાં છે અહીંયા આલે માઈનસ બીજું પદ a a પૂરું હવે કોણ લેવી b plus b અહીંયા પણ plus b અને અહીંયા minus b અસંખ્યા minus 3 plus 3 અને plus 3 જો આપણે 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 આપણે હવે 9 પદ લખાય છે ફોર્મ a માંથી a છે તો આપણે તરત જ ખબર પડી જાય તો અહીં જો a માંથી a જાય એટલે 0 એટલે કોણ a બચ્યું બધા b માંથી b જાય એટલે કોણ બચ્યું b આપણે ખબર પડે કે અહીંયા જો c એટલે કે 3 પ્લસ છે માઈનસ 3 એટલે 0 પણ એટલે પ્લસ હવે આ ત્રણેય પદ એ આપણા વિજાતીય પદ બની ગયા વિજાતીય પદ બને તો પછી એનો સરવાળો કે બાદબાકી કંઈ થવાનો નથી સરવાળો કે બાદબાકી ન થાય એટલે આપણે દાખલો આગળ ભણી શકાતો નથી એનો અર્થ એવો થાય કે આપણો આ દાખલો જે ગણ્યો એ અહીંયા પૂરો થાય તો હવે આપણે પ્રશ્ન બીજાનો પાંચમો દાખલો હવે આપણે તો સૌપ્રથમ પહેલા સરવાળો કીધો એટલે આપણે બધી સંખ્યામાં જ્યાં અલ્પવિરામ આપેલો હોય ત્યાં આપણે અલ્પવિરામમાં પ્લસ નિશાની કરી નાખવાનું તો આપણને ખબર પડે પહેલા આવે પ્લસ કે રાખી સજાતીય પદ એટલે કે x વાળો પદ કે આપણે લેશો x વાળો પદ આપણી પાસે બીજું એટલે માઈનસ 7x x વાળો બીજું પદ આપણી પાસે નથી લખું સૌથી હવે 10y એટલે y વાળો પદ લઈ તો y વાળો પદ આપણી પાસે માઈનસ 10y y વાળો પદ બીજો આપણી પાસે નથી હવે 12x હોય તો કે પાસે માઈનસ 12x હોય તો xy વાળો પદ આપણી પાસે અહીંયા 2 છે પ્લસ 8xy અને પ્લસ 4xy હવે અને માઈનસ 13 વત્તા 18 તો સજાતીય પદમાં જ્યારે પણ આપણે ગોઠવીએ ત્યારે ધ્યાન રાખવાનું પદ વધી ન જાય ઘટી ન જાય જો એમાં ભૂલ થશે તો પછી શક્યતા રહેશે કે આપણે ગમેના ગણતરીમાં જવાબ ખોટો આવશે તો 14 માંથી 7 એટલે 7x 10y માં 10y જાય એટલે 0 આ ત્રણ પદ છે તો સરવાળો કરો 8 ને 4 12 12xy પ્લસ આવશે ના કેવું છે માઈનસ એટલે 0 અને આ 13 માંથી 18 એટલે 5 કેવા પ્લસ અને 7x પ્લસ 5 જો તમે જુઓ દાખલાની રકમ પરથી એવું લાગે કે દાખલો કેટલો બધો મોટો છે પરંતુ જવાબ જ્યારે લખો ત્યારે ખૂબ નાનો સમજીને ગણશો સાદું રૂપ તમે આપો તમે આના પછીનું બે સ્ટેપ વધારો તો પણ હાલે અને ઘટાડો તો પણ હાલે તો પણ પ્રશ્ન રહેતો નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સાદું રૂપમાં એકાદ સ્ટેપ વધઘટ થાય તો પ્રોબ્લેમ નથી પરંતુ સાદું રૂપ જે આપો એમાં ભૂલ થવી જોવે નહીં હવે છઠ્ઠો દાખલો જોઈએ આપણે તો 5m માઈનસ 7n અલ્પવિરામના પ્લસ 4m પ્લસ 2 પ્લસ 2m માઈનસ 3mn માઈનસ 5 તો પહેલા આપેલ પદને વ્યવસ્થિત લખીને હવે ક્રમમાં લખી કે 5m તો m વાળું પદ આપણે પાસે એટલે માઈનસ 4m પ્લસ 2m હવે n વાળું પદ એટલે 7m વત્તા 3m n વાળા પદની વાત થાય બીજો થી એટલે હવે પ્લસ 2 માઈનસ 5 અને m n વાળું પદ આપણી પાસે ઓલરેડી એક જ છે એટલે માઈનસ
ત્રણ એમ એન એટલે પાંચ ત્રણ એમ એટલે પાંચ માંથી ચાર જાય તો એક અને એક ને બે ત્રણ એમ સાત માંથી ત્રણ જાય ચાર તો મોટાની નિશાની પાંચ માંથી બે જાય ત્રણ તો કેવા માઇનસ અને માઇનસ થ્રી એમ આમાં જવાબ જે હોય જવાબ જે આપણને મળે એમાં જવાબ ક્રમમાં ચેન્જ હોય તો હાલે પેલું હોય બીજું ક્રમ હોય બીજું હોય ત્રીજું હોય તો એની સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ જોવાનું ઈ કે ક્રમ જે છે ઈ તો આડાઓ આવી શકે પરંતુ જવાબ જે આપણને આપ્યો હોય તે વ્યવસ્થિત હોવો જોઈએ એની અંદર કોઈ પણ સંજોગોની અંદર ભૂલ થવી જોવે નહીં ઈ વસ્તુ આપણે જોવાની તો પછી કોઈ પ્રકારનો પ્રશ્ન આપણને રહેવાનો નથી હવે સાતમો દાખલો જોઈએ આપણે ફોર એક્સ સ્ક્વેર વાય માઇનસ હોય તો માઇનસ પ્લસ મૂકી દેવાનું નહીં અહીંયા એ પ્લસ મૂકવાનું હોય તો માઇનસ એટલે માઇનસ પાંચ એક્સ સ્ક્વેર વાય અને વત્તા પાંચ એક્સ સ્ક્વેર તો જો આ ફોર એક્સ સ્ક્વેર વાય તો એક્સ સ્ક્વેર વાળો વાય વાળો એટલે પ્લસ પાંચ એક્સ સ્ક્વેર વાય અને માઇનસ ત્રણ એક્સ વાય સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વાય સ્ક્વેર આ બે સજાતી આ એટલે પાંચ ને ચાર નવ એક્સ સ્ક્વેર વાય માઇનસ માઇનસ પ્લસ એટલે આઠ એક્સ વાય ખૂબ સરસ અઘરો નથી આપણે તમે ગણશો એટલે આવડી જશે અહીંયાથી ત્રણ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ ફોર પી ક્યુ પ્લસ પાંચ અલ્પવિરામ છે ના પ્લસ આ ટ્રાયંગલ માઇનસ તો હું આવે માઇનસ 10 પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર અલ્પવિરામ ના પ્લસ 15 9 પી ક્યુ પ્લસ 7 પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર સૌપ્રથમ પહેલા આપણે સરવાળો કર્યો સરવાળાની અંદર મૂકતા હોય જો પહેલું પદ માઇનસ હોય તો આપણે ખાલી માઇનસ મૂકવાનું બાકી તો જે આપણે પ્લસ લખતા એ પ્લસ લખી નાખવાનું પડશે તો આપણે હવે સજાતીય પદને બાજુ બાજુમાં લખી લે 3 p² q² p² q² વાળો પદ અહીં એક છે એટલે માઇનસ 10 p² q² એક અહીંયા p² q² પ્લસ 7 p² q² હવે માઇનસ 4 pq pq વાળો પદ એક અહીંયા છે પ્લસ 15 159 pq હવે કયું પદ વધ્યું પ્લસ 5 એક વધ્યા એટલે પ્લસ 5 તો આપણે જોઈ અહીંયા આપણે જો 15 પ્લસ 9 pq 15 પ્લસ 9 pq આ 9 pq 5 વત્તા 15 હવે આ બે સજાતીય 3 આ બે સજાતીય અને આ બે આમાં આપણે હવે જોઈ કે આ 7 અને 3 10 10 માં 10 જાય તો 0 એટલે 0 થઈ ગયું આ 9 માંથી 4 જાય તો 5 એટલે 5 pq અને 15 ને 5 20 આમ આપણે આ યુનિટમાં સરવાળા બાદબાકી ખૂબ સરળ અને આપણે ઝડપથી આવડી જાય એવા છે હવે આની પછીના 9 અને 10 એ તમારા બે હોમવર્ક છે એ હું ગણાવીશ નહીં એ તમારે બાળકો તમારે જાતે ગણજો વ્યવસ્થિત ગણજો સમજીને ગણજો તો પછી એમાં કોઈ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં